રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેતીના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અરવલ્લીના મેઘરજ તાલુકામાં સતત પડેલા કમોસમી વરસાદને લઈ ખેતીના પાકોમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. મેઘરજના રામગઢી વિસ્તારમાં એકાએક કરા સાથે પડેલ વરસાદને લઈ ખેડૂતોએ ઉનાળુ પાક જેવા કે જુવાર, મકાઈ, એરંડાના પાક તૈયાર હતો અને લણણી કરવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને પાકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. કેટલાક ખેડૂતોએ તો પશુઓનો ઘાસચારો પણ નષ્ટતાના આરે છે. ત્યારે જગતનો તાત સરકાર સમક્ષ ખેતીમાં થયેલ નુકસાનની ભરપાઈ માટે આજીજી કરી રહ્યા છે. આજે અમારે 5 તારીખના દિવસે અમારા વિસ્તારની અંદર કરા અને માવઠાની ઝાડબાડ તોડી નાખે એટલું માવઠું પડેલ છે અને પ્રાણીઓના ઘાસનો તો હાથરો જ કરી નાખેલ છે. તાર આગાઉ અમારા 3 માવઠા એવી રીતના પડેલા છે કે ઘઉંની સિઝનનો પણ અમને બહુ નુકસાન છેલું તો અમે વારંવાર અમે સરકારને જાણ કરેલી છે, તો છતાં અમને કોઈ ખેડૂતોને એના વિશે કોઈ લાભ મળેલ નથી. તો સરકારને ખરેખર આના વિશે કોઈ ખેડૂતોને પ્રોત્સાહન મળવું જરૂરી છે. આ એન્ડનો પાક બધો કડાથી કરી જો સરકાર અમુક પછી અમને કોઈ નુકસાન થતું જોઈએ. ઘઉં બગડી જાય, એંડા બગડી જાય, સરકાર અમુક જોતી નથી. અમારે શું કરવું? અતિશય ગરમી પડવાથી કરા સાથે વાવાઝોડું અને વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડે છે. બાજરી, ઘાસચારો તથા દિવેલાનું વાવેતર આ બધું ફેલ થઈ ગયું છે. સરકારશ્રીને સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા અમારી માંગ છે.